नमस्कार दर्शक मित्रों, तीर समाचार में आपनो स्वागत छे। बात करीशुं छोटाउदेपुर जिला पोलीसे बाइक चोरी गैंगनो पर्दाफाश कर्यो छे अने 26 बाइको आ तस्कर टोळकी पासेथी पोलीसे कब्जे लीधेल छे। ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ જિલ્લા અલગ અલગ શહેરમાંથી આ બાઇક ચોરી કરવામાં આવી હતી અને મધ્યપ્રદેશમાં લઈ જઈ અને તેને નજીવી કિંમતમાં વેચી દેવામાં આવતી હતી। ઝડપાયેલ જે આરોપીઓ છે તેમાં એક મુખ્ય સૂત્રધાર છે સુરેશ બંગડિયા કલેશ, એ સહિત પોલીસે 7 આરોપીઓની અટકાયત કરી છે અને તેમની પાસેથી 26 બાઇકો જપ્ત કરી છે। આ 26 બાઇક ચોરીનો જે પર્દાફાશ છે તેની શરૂઆત સંખેડાથી થઈ હતી। છોટાઉદેપુર જિલ્લા LCB પોલીસ સંખેડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, દરમિયાન તેમને બાતમી મળી હતી કે સુરેશ ભંગડિયા કલેશ નામનો શખ્સ વાસણા ભાટપુર થઈ હાંડોદ ચોકડીથી ડભોઈ તરફ બાઇક લઈને જઈ રહ્યો છે અને તેની પાસે જે બાઇક છે તે ચોરીની છે અને આ હકીકત LCB પોલીસે સંખેડા પોલીસ મથકના PSIને જણાવી હતી અને તેને લઈને વોચ ગોઠવવામાં આવી હતી અને વોચ દરમિયાન આ બાઇક ચાલક ઝડપાયો હતો અને તેની પાસેથી મળી આવેલ જે બાઇક હતી બોડેલી ટાઉનમાંથી ચોરાયેલ હોવાનું પણ સામે આવ્યું હતું અને ત્યારબાદ એક પછી એક ચોરીની બાઇકોનો ભેદ ઉકેલાતો ગયો। ઝડપાયેલ શખ્સ સુરેશ ભંગડિયા કલેશ અને તેની ટોળકીના જે સાગરીતો છે તે એક પછી એક પોલીસ સકંજામાં આવતા ગયા। તમામ જે સાગરીતો છે મધ્યપ્રદેશના છે, ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ ટાઉનમાંથી તેમજ સુરતના અલગ અલગ વિસ્તારમાંથી તેમણે બાઇક ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે કુલ 26 બાઇક જેની કિંમત રૂપિયા 8,25,000નો મુદ્દા માલ જપ્ત કર્યો છે। CRPC 102ની કલમ મુજબ તેમની અટકાયત કરી અને વધુ કાર્યવાહી માટે સંખેડા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે। આ બાઇક ચોરીમાં 13 જેટલા ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં બોડેલી, સંતરામપુર, અમરોલી, કાપોદરા, ચોક બજાર, કાપોદરા, કામરેજ, સરથાણા, પાણીગેટ, અંકલેશ્વર, GIDC, છોટાઉદેપુર, કવાંટ, કોસંબા, આમ 13 પોલીસ મથકમાં જે નોંધાયેલા ગુના હતા તેનો ભેદ ઉકેલાયો છે। સાથે જે ઝડપાયેલ આરોપી છે સુરેશ ભંગડિયા કલેશ તે અલગ અલગ પોલીસમાં ચોરી અને પ્રોહિબિશનના 6 ગુનામાં વોન્ટેડ હતો। નસવાડી, વરાછા, બારડોલી, વડોદરા, બોડેલી અને જેતપુર પાવી આ 6 પોલીસ મથકમાં તે વોન્ટેડ હતો અને આ વોન્ટેડ આરોપી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે અને હાલમાં તે પોલીસના સકંજામાં છે। સમગ્ર બાઇક ચોરીનો કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લા પોલીસે રાહતનો દમ લીધો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી છોટાઉદેપુર જિલ્લામાં પણ બાઇક ચોરીની જે ઘટનાઓ છે એક પછી એક બનતી આવી છે। અવારનવાર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાંથી બાઇકો ચોરી થતી હોવાનું સામે આવ્યું છે અને તેને લઈને છોટાઉદેપુર જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે આજે સમગ્ર બાઇક ચોરીનો પર્દાફાશ કર્યો છે અને તેને લઈને બાઇક ચોરી કરતા જે તસ્કરો છે તેમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। બાઇક ચોરીના પોલીસે કરેલા પર્દાફાશ બાદ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક IPS ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ બેઠક યોજી હતી અને શું કહ્યું આવો સાંભળીએ। આપણો જિલ્લા જે છે એક સરહદી જિલ્લા છે, એના કારણે સરહદી પારના જે માણસો છે એ અવારનવાર લાભ લઈને આપણા જિલ્લામાંથી અને બાજુના જિલ્લાઓમાંથી ખૂબ જ બાઇક ચોરી કરી રહ્યા છે। એના કારણે અમે ગયા મહિના પણ એક બાઇક ચોરીનો ગેંગ જે પકડ્યું હતું, અત્યારે પણ એક ગેંગ પકડવામાં આપણી ટીમને સફળતા મળી છે। તેમાં અમે LCBની ટીમ અને બીજી જે આપણે જિલ્લાની પોલીસની ટીમ છે DYSP છોટાઉદેપુર ડિવિઝન, એ બધાને એક મોટી ટીમ લઈને ત્યાં મોકલવામાં આવેલા હતા। એ લોકોએ ત્યાં જઈને ચોરોની તપાસ કરી અને જે બાઇક છે ત્યાંથી 26 બાઇક મળી ગઈ। એ 26 બાઇક જુદા જુદા જિલ્લાઓની છે, સુરતની છે, વડોદરાની છે, કોઈ આપણે છોટાઉદેપુર જિલ્લાની પણ 3 બાઇકો મળી આવે, એ એક આપણા માટે એક મોટી સફળતા કહેવાય। કેમ કે અહીંયાથી દર મહિના લગભગ 15 જેટલી બાઇકો ચોરી થઈ રહી છે અને એ બાઇકોને લાવીએ તો પછી ચોરાઓનો જે છે ઉત્સાહ
ઘટશે અને એ લોકો જે અત્યારે ચોરી કરીને પછી એને પકડીએ અને પછી એને સામે જે કાયદેસરની કાર્યવાહી થશે તો એ લોકોને પણ બાઇક ચોરી કરતા એટલે 20 લાગશે અને અત્યારે એ જે કામ થયું છે એમાં 13 જેટલા ગુનાઓ શોધવામાં આવેલ છે 26 જેટલી બાઇકો રિકવર થઈ છે અને જે મોટા આરોપીઓ છે એમાં સૌથી મોટા જે આરોપી છે સુરેશભાઈ કલેશ એ છે એ ઘણી બીજી ચોરીઓમાં અત્યાર સુધીમાં એના પાસેથી 6 એટલે ગુનાઓમાં એનું નામ ખુલેલ છે અને એ સૂત્રધાર જેવું માણસ કહેવાય જે બધા માણસોને અહીંયા લાવે છે પછી રેકી કરે છે પછી એને પછી ચોરી કરીને બાઇકો અમારા વિસ્તારમાંથી લઈ જાય છે તો એ આપણી પોલીસે કામગીરી કરી છે હવે એવી કામગીરી આપણે કરતા રહેશું અને લોકોને પણ આપણી પોલીસ ઉપર વિશ્વાસ આપશે કે અમે પણ બાઇક શોધીને અને જે છે એ લોકોનો જે મુદ્દા માલ જાય છે એ લોકોને બહુ તકલીફ પડે છે 40,000-50,000 રૂપિયાની એની બાઇક ચોરાઈ જાય તો એને પરત આપી શકીએ આપણે જો તમે હજુ સુધી તીર સમાચારને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને હા બેલ આઇકોન જરૂર દબાવજો ધન્યવાદ